નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરીથી આપણી આ ચેનલ પર, જ્યાં અમે તમને સરકારી નોકરીની સાથે સાથે અર્ધ સરકારી નિગમો તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં આવતી ભરતીઓની માહિતી આપ સુધી સૌથી વહેલા પહોંચાડીએ છીએ. તો આજે આપણે એવી જ રીતે વાત કરીશું IBPS દ્વારા બેંકમાં જે ભરતી આવી છે ગુજરાત રાજ્યની અંદર. આમ તો જે દેશના ઘણા બધા રાજ્યની અંદર આવી છે, પણ હાલ અમે તમને ગુજરાત રાજ્યમાં જે ભરતી આવી છે એના વિશે માહિતી આપીએ છીએ. તો આગળ વાત કરીએ તો જગ્યાનું નામ છે ક્લાર્ક જનરલ. ક્લેરિકલ કામ માટે જે ક્લાર્કની જરૂર હોય છે એના માટે ભરતી ખુલી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો ગુજરાત રાજ્ય માટે 119 જગ્યાઓ ફાળવવામાં આવી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 20 થી 28 વર્ષ, એટલે કે મિનિમમ તમારી ઉંમર 20 વર્ષ અને મેક્સિમમ તમારી ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. વધુ કઈ કેટેગરીની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે તેની માહિતી આપને વેબસાઇટ ઉપરથી મળી જશે. ઓફિશિયલ નોટિફિકેશન વાંચો એટલે વેબસાઇટ અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે. આગળ વાત કરીએ તો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેન્ડિડેટ છે એના માટે પરીક્ષા ફી 850 રૂપિયા છે, જ્યારે અન્ય એટલે કે એસસી એસટી એક્સ સર્વિસમેન જેવી અન્ય કેટેગરી માટે ફી 170 રૂપિયા છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 23/9/2020. મિત્રો ખાસ યાદ રાખજો કે 23 તારીખે ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાનો છેલ્લો દિવસ છે. ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું? ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે IBPSની ઓફિશિયલ વેબસાઇટ કે જે તમને સ્ક્રીન ઉપર પણ દેખાઈ રહી છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાં જવાનું રહેશે. તેની ઉપર તમને તમામ માહિતી મળી રહેશે, તમામ નોટિફિકેશન, ત્યારબાદ તમારે જે અરજી કરવાની છે તેને લગતી તમામ સૂચનાઓ ત્યાં તમને મળી રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો. ઓનલાઈન પેમેન્ટ અથવા તો ચલણ ભરવાનું છે, એટલે જેમ બને તેમ વહેલા ફોર્મ ભરી અને ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી. પરીક્ષાના માળખાની જો વાત કરીએ તો પ્રિલિમિનરી એક્ઝામ 60 મિનિટના સમયગાળામાં લેવામાં આવશે. 100 માર્ક્સનું પેપર હશે અને 100 પ્રશ્નો છે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો 30 પ્રશ્નો છે, 30 માર્ક્સ હશે અને 20 મિનિટનો સમય ફાળવવામાં આવશે. એવી જ રીતે રીઝનિંગની વાત કરીએ તો 35 પ્રશ્નો હશે, 35 માર્ક્સ હશે અને 20 મિનિટનો સમય ફાળવવામાં આવશે. તો પ્રિલિમિનરી એક્ઝામની વાત કરીએ તો ટોટલ 100 પ્રશ્નના 100 માર્ક્સ છે અને 1 કલાકનો સમય ફાળવવામાં આવશે. મેઇન એક્ઝામની જો વાત કરીએ તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટોટલ 200 માર્ક્સનું પેપર હશે, 190 પ્રશ્નો હશે અને 160 મિનિટ ફાળવવામાં આવશે તમને, જેમાં જનરલ ને ફાઇનાન્શિયલ અવેરનેસના 50 પ્રશ્નો હશે જેના 50 માર્ક્સ હશે. જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્નો હશે, 40 માર્ક્સ હશે. એવી જ રીતે રીઝનિંગ એબિલિટી, કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 50 પ્રશ્નો છે અને 60 માર્ક્સ હશે, જેનો તમને 45 મિનિટનો સમય ફાળવવામાં આવશે. આવી રીતે ટોટલ 190 પ્રશ્ન પૂછવામાં આવશે અને 200 માર્ક્સનું પેપર હશે અને તમને 160 મિનિટનો સમય ફાળવવામાં આવશે. તો મિત્રો નીચે વેબસાઇટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જલ્દીથી આપ આ સાઇટ ઉપર જઈને ફોર્મ ભરી દો. પગારની માહિતી હાલ કોઈ જાહેરાતમાં આપવામાં આવેલી નથી, એટલે અમે આપને પગારની માહિતી ઉપલબ્ધ કરાવી શક્યા નથી. આપને જો કોઈ વધારે ઉંમરમાં છૂટ મર્યાદાની એની જે વાત કરું છું એ તમારે જાણવું હોય તો આપ એની વેબસાઇટ ઉપર, ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો. હાલ તો કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, એટલે હાલ તો અમારી પાસે કોઈ માહિતી નથી. આપ વખતો વખત જે વેબસાઇટ ઉપર માહિતી બહાર પડે તેની મુલાકાત લઈ શકો છો. મિત્રો રોજે રોજની જાહેરાતો માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપના મિત્રોને ફોરવર્ડ કરો, લાઇક કરો, શેર કરો. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી નમસ્કાર.